દર વખતે ગિરીશભાઈ બાલાભાઈ રાડા હુસેનભાઈ હાલા અને કેપ્ટનની કંપની કોંગ્રેસના ધારાસભ્યને પાંચ છ ટર્મથી ભેરા રહીને હરાવતા હતા અમને બધી ખબર પડી ગઈ કે આ ભેરાડીને હરાવે છે એટલે આજ આજભેરે એ ટોળકી હમી રહી અને હું એકલો ભીખાભાઈ જોશીની સાથે રહ્યો જૂનાગઢની સીટ છે કોંગ્રેસના મતદારોની છે ઉધળિયાતોની સીટ છે અને ઉધળિયાતોને અન્યાય ના થાય હું આંબેડકરવાદી છું એટલે મને બધાય હમેથી એમ કહેતા હતા કે તમે મનુવાદીઓની વિરુદ્ધ છો મેં કીધું ભાઈ હું મનુવાદ વિરો વિરોધી છું મનુવાદીઓનો વિરોધી નથી અમારા બાબા સાહેબ છે એના ગુરુ કેલુષ્કરજી છે એ બ્રાહ્મણ જ હતા અમે ક્યાં બ્રાહ્મણોના વિરોધી થઈ એટલે મેં ભીખાભાઈની સાથે રહી અને જીતાડ્યા અને આ નાલાયક લોકો છે એ પાછા પડ્યા એટલે મારા સામે કિનાખોરી રાખી અને આજે ફેરે ભીખાભાઈને અમને પાડી દેવા માટે જે નિરીક્ષકો આવ્યા હતા એને ખરીદી લીધા ગામના લોકો જુનાગઢની જનતા કે છે કે આ પૈસા લઈને આ નિરીક્ષકો છે એ કોંગ્રેસને વેર વિખેર કરી નાખી કોંગ્રેસ આજે સો સો ટકા જુનાગઢમાં જીતવાની હતી અને ભેરા રહીને પાડી દીધી તમારે અપક્ષમાંથી ઉમેદવારી કરવી પડી છે તમારી સાથે બીજા કેટલાક લોકોએ પણ કોંગ્રેસ છોડી છે કેટલા લોકોએ કોંગ્રેસ છોડી છે અને હવે શું સ્ટેન્ડ રહેશે મારે અપેક્ષમાં અપક્ષ તરીકે એટલે ઉમેદવારી કરવી પડી કે મારા વોર્ડના મતદારો છે એ મારી પાસે આવ્યા અને મને કીધું કે તમે અપક્ષમાં ભરી જ તમને મેન્ડેટ નથી મળતું તમારું ફોર્મ રદ થઈ જશે તો અમારો પ્રતિનિધિ કોણ એટલે મારા વોર્ડના પ્રતિનિધિ તરીકે મેં ભર્યું છે મારી સાથે જૂના જે મારા કોર્પોરેટરો હતા મુસ્લિમ બિરાદરો અને ઘણા બધા એ બધાને મેન્ડેટ ન દઈ અને અન્યાય કર્યો છે ઘણા એનસીપીમાં વ્યાગ્યા ઘણા અપક્ષ ઊભા છે અને હું પણ અપાસ ઊભો છું

નિરીક્ષકોની ભૂમિકા તમે કઈ રીતે જોવો છો નિરીક્ષકો છે કોંગ્રેસ જે જૂની છે એ મૂડીવાદીઓનો વિરોધ કરતી હતી પણ અત્યારે જે કોંગ્રેસના નેતાથી બેઠા છે અને જે અહીં નિરીક્ષકો આવ્યા છે એ પૈસા ફક્ત આવી જ રીતે કોંગ્રેસના મતદારોનો દુરુપયોગ કરી ભાજપમાંથી પણ પૈસા લે છે અને આવા કેપ્ટન સાહેબ જેવા પાસેથી પણ પાંચ દસ લાખ વીસ લાખ પચીસ લાખ લઈ અને એનું મન થાય મેન્ડેટ દઈને વ્યાજાય છે નગર પાર્ટીનો તો છે કે પાર્ટીનો પ્રમુખ હોય અને જે ધારાસભ્ય હોય એને મેન્ડેટ આપવા જોઈએ અને નક્કી કરે એ પણ મને ટિકિટ આપવી જોઈએ કોંગ્રેસના ઉપરના લોકોને મારે ના કહેવું જોઈએ મારે ચુમોતેર વર્ષ થઈ ગયા છે કે એ લોકોને શરમ નથી બે ફેરે છવ્વીસ છવ્વીસ સીટ હારી ગયા તો પણ ખોટા વાદવી રીતે ઉપયોગ કરી અને ભેરું કરવાના બદલે જે નિરીક્ષકો આવે છે એ જુદું પાડી જાય છે અને કોંગ્રેસને બરબાદ કરી રહ્યા છે નિરીક્ષકોમાં કોઈનું નામ દઈ શકો છો કે જેને અન્યાય કર્યો હોય બધાની સાથે નિરીક્ષકોમાં માં જુનાગઢ ની હાલની વાત કરીએ તો ડોક્ટર હેમેન વસાવડા અને જામનગરના ના સાહેબ આ બેય જણા પેલેથી જ તોડફોડ કરવા માટે જવા છે પહેલેથી જ જેટલા સનિષ્ઠ લોકો છે જેને ભીખાભાઈની સાથે જીતીન કોંગ્રેસને જીતાડી છે એવા લોકોને બરબાદ કરવા માટે એને બદનામ કરવા માટે મને પોતાને એમ કહેતા હતા વસાવડા કે લાખાભાઈને તો પાછામાં પકડવા પૂરી દેવાના છે એટલે ટિકિટ નથી દેવી મારા સાક્ષી અહીં બેઠા છે મારી સાથે